क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। हमारा सहयोगी योमी कापड़ी सारे जोड़ाई रहा है, तेमनी पासे जईशु अने समझिए के स्टॉक स्पेसिफिक आज कया कया काउंटर्स खास ध्यान पर राखवाना छे। योमी गुड मॉर्निंग, जणावो कया कया काउंटर्स खास फोकस में। અચ્છા, ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, પરંતુ એની પહેલાં પણ હું ખાસ કરીને અદાણી ગ્રુપની ચર્ચા કરવા માગીશ કે અદાણી ગ્રુપ છે કે જે આજે માર્કેટને થોડી નિરાશા કરી શકે છે। અદાણી ગ્રુપના સ્ટોક એટલે નજર પર રહેશે કે અમેરિકાની એક અદાલતમાં ઘૂસખોરી અને ફ્રોડના આરોપ લાગે છે, એટલે કે અહીંયાથી લાંચ લેતા હોય એવો આરોપ તેઓ અહીંયાથી લગાવ્યા છે કે ગૌતમ અદાણી અને સાથે બીજા 7 અન્ય વ્યક્તિ ઉપર અહીંયાથી તેઓ આરોપ લગાવવામાં આવ્યા છે। સ્પેસિફિક તેઓ સોલાર પ્રોજેક્ટ માટે ભારતીય અધિકારીઓ અહીંયાથી ઘૂસખોરી કરી હોય એવો આરોપ લગાવ્યા છે કે જેના માટે 25 કરોડ ડોલરની તેઓ અહીંયાથી રિશ્વત લીધી હોય એના એક આરોપ અહીંયાથી જોવા મળી રહ્યા છે, અને કે અમેરિકી રોકાણકારો અને બેંકને ખોટી માહિતી અહીંયાથી આપી હોય એ પણ આરોપ અહીંયાથી લગાવવામાં આવ્યા છે, અને અદાણી ગ્રુપે રોકાણકારોથી 300 કરોડ ડોલર અહીંયાથી ફંડ એકત્રિત કર્યું હતું, અને અદાણી ગ્રુપે આની સામે અત્યાર સુધી હજી કોઈ પ્રતિક્રિયા કરી નથી। એટલે હવે જોવાનું રહેશે કે તેઓ અહીંયાથી શું આન્સર આપે છે જેની ઉપર અદાણી ગ્રુપના સ્ટોક આજે એક્શન કરી શકે છે। નેક્સ્ટ વાત કરવા માગીશ યુપીએલ આજે ખાસ કરીને એક્શન રહેશે, એક નહીં પરંતુ ઘણા સમાચાર છે યુપીએલને લઈને। સૌથી પહેલાં સબસિડિયરી કંપની છે એમની એડવાન્સ એન્ટરપ્રાઇઝ, જે યુએસમાં સ્થાપિત છે, જેમાં તેઓ 12% હિસ્સેદારી અહીંયાથી ખરીદશે। અલ્ફા વેવ ગ્લોબલ જે અહીંયાથી 12.5% હિસ્સેદારી ખરીદશે એડવાન્સ એન્ટરપ્રાઇઝમાં, કે અને જે આજે એક સબસિડિયરી કંપની છે યુપીએલની, અને કે જે એડવાન્સ એન્ટરપ્રાઇઝ છે એમાં 8.93% હિસ્સેદારી યુપીએલ વેચશે જે અલ્ફાવેવ કરીશે, અને સાથે સાથે એડવાન્સ એન્ટરપ્રાઇઝમાં 100 મિલિયન ડોલર અહીંયાથી તેઓ અહીંથી બીજું ફંડ એકત્રિત કરવા માટે તેઓ અહીંથી હિસ્સો વેચશે એડવાન્સ અલ્ફાવેવને। અને બીજું એક અપડેટ છે કે જે યુપીએલ એક તો જે છે જે હાલ સબસિડિયરી એન્ટરપ્રાઇઝમાં 86.70% હિસ્સેદારી છે, અને કે જે બીજો અપડેટ છે કે રાઇટ ઇસ્યુ દ્વારા અહીંયાથી બોર્ડે મંજૂરી આપી દીધી છે ₹3377 કરોડ ફંડ એકત્રિત કરવા માટે, જેના માટે રાઇટ ઇસ્યુની પ્રાઇસ રહેશે આપણને 360 પ્રતિ શેર, બીજું 8 ઉપર 1 રાઇટ અહીંયાથી મળતો જોવા મળશે યુપીએલ, કે તમારી જોડે 8 શેર હશે તો એક શેર બીજો તમે અહીંયાથી રાઇટ માટે લઈ શકશો, અને એની જે રેકોર્ડ ડેટ છે 26 નવેમ્બર ધ્યાન રાખવાનું રહેશે, અને શરૂઆતમાં તમારે 25% પેમેન્ટ આના માટે ચૂકવવાનું રહેશે, એટલે કે યુપીએલ તમારે નજર પર રહેશે। નેક્સ્ટ વાત કરવા માગીશ તો પીએસપી પ્રોજેક્ટ્સ, એમના જે હાલના જે પ્રમોટર છે એમાં 30.7% હિસ્સો અદાણી ઇન્ફ્રાને તેઓ અહીંયાથી વેચશે એક સમાચાર આવ્યા છે, અને જે ડીલ છે એ આપણને 685.4 કરોડમાં થતી જોવા મળી શકે છે, અને હાલમાં 60.14% હિસ્સો પ્રહલાદભાઈ પટેલ અને તેમના પરિવાર પાસે છે, તેમાંથી હવે અદાણી ઇન્ફ્રાને તેઓ અહીંયાથી પાસોન કરતા જોવા મળશે, અને અદાણી ઇન્ફ્રા વધુ 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર પણ અહીંયાથી લાવતી જોવા મળશે, અને આ જે ઓપન ઓફર છે એ ₹642.6 પ્રતિ શેર અહીંયાથી લાવવામાં આવે તેવી એક ચર્ચા છે, અને બીજી ઓપન ઓફરની જે કુલ સાઇઝ છે એ આપણને અહીંથી 661.8 કરોડ અહીંયાથી જોવા મળી શકે છે। અને નેક્સ્ટ જીએનએફસીની વાત કરવા માગીશ કે ભરૂચમાં એક એસિટિક એસિડ પ્લાન્ટ બનાવવા માટે તેઓ એક MOU સાઇન કર્યા છે, અને જે આઇનિયોસ એસિટિક એસિડનું ઉત્પાદન કરતી વૈશ્વિક અગ્રણી કંપની છે, અને કે ભારતમાં જે એસિટિક જે એસિડ છે એનું ઉત્પાદન માત્ર જીએનએફસી કરે છે, એટલે કે આ એક પોઝિટિવ વસ્તુ અહીંયા જીએનએફસી માટે પણ છે। નેક્સ્ટ વિપ્રો તમારે ધ્યાન પર રાખવું જોઈએ કે ઓપન સોર્સ કોમ્પોનન્ટને સિક્યોર કરવા માટે કોલોબરેટ તેઓ અહીંયાથી કર્યું છે, અને જે લિનિયેજ કંપની સાથે તેઓ એના માટે કરાર કરવામાં આવ્યા છે એમની સાથે, અને બીજું જે અમેરિકાની જે સપ્લાય ચેઇન સિક્યોરિટી કંપની છે લિનિયેજ, કે જેની સાથે વિપ્રો વેન્ચર્સ લિનિયેજમાં રોકાણ પણ કરેલું ઓલરેડી પહેલાં છે, અને જે બાદ એ ફરીથી તેઓ એક કરાર કર્યા છે, એટલે કે જેથી કરીને વિપ્રોમાં પણ આજે એક નજર રહેશે। ઇઝી ટ્રીપ પ્લાનર્સ પણ તમારા ફોકસમાં હોવું જોઈએ કે જે BNZ ગ્રીન સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે, અને આજે ઇકો ફ્રેન્ડલી ગ્રીન ટ્રાવેલ સેવાને તેઓ અહીંયાથી પ્રમોટ કરશે આ બંને કંપની ભેગા થઈને, અને જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પર્યાવરણને પણ ઓછી અસર પહોંચે તેવા અહીંયાથી પ્રયત્ન આ બંને કંપની દ્વારા કરવામાં આવશે, એટલે અહીંયાથી એક સારું પગલું પણ ઇઝી ટ્રીપ પ્લાનર દ્વારા લેવામાં આવી રહ્યું છે। નેક્સ્ટ ભારતીય એરટેલ ધ્યાન પર રાખીશું કે 4G અને 5G ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડવા માટે નોકિયા સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે, અને જે હાલની જે ડીલ છે એને તેઓ અબજોના ખર્ચે વધુ વર્ષો માટે અહીંયાથી એક્સટેન્શન આપવામાં આવ્યું છે, એટલે આ પણ અપડેટ છે ભારતીય એરટેલ માટે। હવે નેક્સ્ટ ડોક્ટર રેડ્ડીઝ લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ, અહીંયા થોડીક નિરાશા જોવા મળી શકે છે સ્ટોકમાં, કારણ કે USFDA દ્વારા હૈદરાબાદ યુનિટમાં GMP સર્ટિફિકેટ માટે તપાસ અહીંયાથી કરવામાં આવી હતી। API યુનિટ છે હૈદરાબાદનું, એમાં 13-19 નવેમ્બરના રોજ અહીંયાથી તપાસ કરવામાં આવી હતી, અને જેમાં કુલ 7 ઓબ્ઝર્વેશન સાથે
ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે કે અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ શેરમાં આપણને જોવા મળી શકે છે. આ ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોકની, પરંતુ સ્વાભાવિક છે કે આજે ગુરુવાર છે એટલે કે નિફ્ટીની જે આપણે વીકલી એક્સપાયરી છે એની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. અને સાથે સાથે કે NTPC ગ્રીન એનર્જીનો IPO સબસ્ક્રાઇબ કરવા માટે આજે બીજો દિવસ છે. હવે પહેલા દિવસ આપણે જોયું હતું મંગળવારે કે સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો, કે જેમાં રિટેલ સબસ્ક્રિપ્શનની વાત કરું તો 1.33x, ઓવરઓલ ટોટલ એમ્પ્લોયની વાત કરું તો 0.33 times એ જોવા મળ્યું હતું. અને હા, શેર હોલ્ડર્સ કેટેગરી પણ અહીંયા છે, એટલે કે જો તમે NTPCનો શેર ખરીદેલો હોય તો તમે શેર હોલ્ડર્સ કેટેગરીમાં પણ અપ્લાય કરી શકો, કે જેમાં થોડાક ચાન્સીસ વધુ રહી શકે છે IPO લાગવાના. તો ઓવરઓલ ડાયરેક્ટ સ્ટોક અને ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવો જરૂરી છે. ઓવર ટુ યસ.